हेलो एवरीवन, स्वागत छे मेटलेब कोडिंग नी अंदर। आजे जोवानुं छे वेक्टर कैलक्युलस। पहला जे आगळनो लेक्चर हतो एनी अंदर जोई गेला के केवी रीतना कोडिंग करवानुं छे। आजे थोड़ूक नेक्स्ट स्टेप जोईए अने केवी रीतना इक्वेशन लखवाना छे अने एनुं सोल्यूशन केवी रीतना आवशे, रिजल्ट केवी रीतना आवशे तो ए जोईए। तो वेक्टर कैलक्युलस करता प्रोग्रामिंग करता पहला इक्वेशन तमने परफेक्टली होवा जोईए, साचा होवा जोईए अने शुं रिजल्ट मेळववानुं छे अने डेटा के इनपुट तमारा पासे हाजर होवा रहेवा जोईए के जेथी करीने सरळताथी इनपुट नाखी शकाय। हवे एक एक लेता जईए कि इनपुट बे लेवाना छे, एक तो ए अने एक बी लेवाना छे। तो इनपुट केवी रीतना लखवानुं छे जोता रहेजो। ત્યાં કરવાનું છે આપણે આની અંદર શું લખવાનું છે તે એ લખી દઈએ, એન્ટર વેક્ટર એ ઇન ધ ફોર્મેટ, કે કયા ફોર્મેટની અંદર લખવાનું છે એ પણ લખી દઈએ કે આ રીતના હોવું જોઈએ, એ બી અને સી, એટલે કોઈ પણ ત્રણ વેલ્યુ હશે કે ક્યાં સુધી એ જઈ શકે, તો કે એન સુધી જઈ શકે, કે એનથી નીચે હોવી જરૂરી છે તો ત્યાં સુધી આવી જશે, તો આ વેલ્યુ આવી જશે એની। તો સેમ એના જેવું આપણે અહીં બી લઈ લેવાનું છે, તો આને જ કોપી કરી દઈએ અને અહીં બી ઇનપુટ કરી દઈએ, એટલે અહીં બી ઇનપુટ થઈ જશે। અહીં આપણે બી બદલી દઈએ, બાકી સેમ આવશે। હવે અહીં લખી દઈએ કે એ ઇક્વલ ટુ શું લેવાનું છે, તો કે એ ઇક્વલ ટુ 2, 4, 5, આની અંદર કોઈ પણ વેલ્યુ લઈ શકાય। એવી રીતના સેમ અહીં બી ઇક્વલ ટુ 3, 2, 4 વેલ્યુ કોઈ પણ લઈ શકાય। તો આ બે વેલ્યુ થઈ ગઈ એ અને બીની। હવે આપણે શું શોધવાનું છે એ, એટલે સૌથી પહેલાં ડિસ્પ્લે, કે તમારે ડિસ્પ્લે એટલે રિઝલ્ટ શું લાવવાનું છે, તો એ છે મેન। તો કે ડિસ્પ્લે શું કરાવવાનું છે, તો કે ડિસ્પ્લેની અંદર મેગ્નિટ્યુડ પહેલાં શોધવાનું છે, મેગ્નિટ્યુડ ઓફ એ શોધવાનું છે। આ રીતના લખી દેવાનું અને કાઉન્સ પૂરું કરી દેવાનું, મેગ્નિટ્યુડ ઓફ એ, અહીં પણ સેમ પર આવી જશે। એટલે જે પણ આ દર્શાવશે, ખાલી આ ઇક્વેશન નથી પણ આ રિઝલ્ટ શું મેળવવાનું છે એ ડિસ્પ્લે કરશે। હવે એનું સૂત્ર, કે ડિસ્પ્લે શું રિઝલ્ટ લાવવાનું એ, એના માટેનું સૂત્ર શું છે, તો કે નોર્મ કોના માટે શોધવાનું છે, તો કે એ માટે, ડેટા એ માટેનું નોમ, એટલે માનાકમાં એ આવી જશે, મેગ્નિટ્યુડનું સૂત્ર જ છે નોમ એ, એટલે એ ડિસ્પ્લે થઈ જશે। એવી રીતના સેમ મેગ્નિટ્યુડ બી માટે કરવાનું છે, તો અહીંથી કોપી કરી લઈએ અને બી, એટલે અહીં બી આવી જશે, અહીં સેમ હવે એની જગ્યાએ બી આવી જશે, એટલે મેગ્નિટ્યુડ એનું પણ ફાઇન્ડ થઈ જશે અને બીનું પણ ફાઇન્ડ થઈ જશે। હવે નેક્સ્ટ મેળવવાનું છે એ, હવે કોપી પેસ્ટ ડાયરેક્ટલી કરી શકો કે જે એની અંદર જે પણ લખવાનું છે, હવે આ જ સેમ લઈ અને નેક્સ્ટ પ્રોગ્રામિંગ છે આગળ કરી શકાય, આની અંદર જ બદલવાનું રહેશે જે પણ છે। તો કે ડિસ્પ્લે કે શું હવે મેળવવાનું, ફાઇન્ડ કરવાનું છે, તો કે યુનિટ વેક્ટર ઇન ડાયરેક્શન ઓફ એ, કે એના ડાયરેક્શનનું યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનું છે। તો એના માટેનું સૂત્ર શું છે, તો કે એ ભાગ્યા નોમ્સ એ, કે એ ભાગ્યા નોમ્સ એ એનું સૂત્ર છે। હવે યુનિટ વેક્ટર ડાયરેક્શન બી માટે શોધવાનું છે, તો આને કોપી કરી લઈએ અને અહીં પેસ્ટ કરી દઈએ। હવે યુનિટ ડાયરેક્શન બી માટે ફાઇન્ડ કરવાનું છે, તો અહીં બી આવી જશે, સેમ અહીં બી આવી જશે અને નોર્મલાઇઝેશન બી આવી જશે।
હવે આ યુનિટ વેક્ટર ડાયરેક્શનનું થઈ ગયું. ત્યારબાદ નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે એ સમ ફાઇન્ડ કરવાનું છે. તો સેમ આને કોપી પેસ્ટ કરી લઈએ. સમ માટે ફાઇન્ડ કરવાનું છે તો કે સમ એ પ્લસ બી, તો કે સમ એ પ્લસ બી એનું આન્સર શું આવશે, તો કે એના માટેનું સૂત્ર શું હશે, તો કે એ પ્લસ બી, એ પ્લસ બી એકદ કૌંસ આવશે, એટલે આ સમ માટેનું હશે. હવે નેક્સ્ટ છે એ ડિફરન્સ માટેનું, કે એ જ્યાં અહીંયા માઇનસ આવી જશે અને સમની જગ્યાએ અહીંયા ડિફરન્સ આવી જશે, તો અહીં એ માઇનસ બી થઈ જશે. હવે નેક્સ્ટ છે કે ડોટ પ્રોડક્ટ માટે ફાઇન્ડ કરવાનું છે. તો સેમ અહીંયાથી કોપી કરી લઈએ અને ડોટ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ, કે ડોટ પ્રોડક્ટ માટેનું કે એ ડોટ ઇન્ટુ બી આવશે, કૌંસમાં લખી દઈએ જેથી કરીને સરળતા રહેશે. એ ઇન એ ડોટ ઇન્ટુ બી. હવે અહીં કેવી રીતના એ લખાશે, તો કે ડોટ આગળ ડોટ આવી જશે, ડોટ એ બી, તો એ શાના માટે થઈ ગયું, ડોટ પ્રોડક્ટ માટે સ્પેસ આવશે, તો કે ડોટ પ્રોડક્ટ માટે થઈ ગયું ડોટ એ એન્ડ બી. અહીંયા એક અહીં કૌંસ અને એક બીજો પૂરો કરવા માટેનો અહીંયા કૌંસ, એટલે આ થઈ ગયું ડોટ પ્રોડક્ટ માટેનું. સેમ એવી રીતના છે એ ક્રોસ પ્રોડક્ટ માટે, કે નેક્સ્ટ છે વેક્ટરમાં કે અહીં ક્રોસ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ. હવે ક્રોસ પ્રોડક્ટ માટે કેવી રીતના આવશે, તો કે શિફ્ટ આ દબાવી દેવાનું એટલે થઈ જશે, અહીં ડોટની જગ્યાએ ક્રોસ આવી જશે. તો જો તમને ઇક્વેશન દરેકના આ આ ખબર હોવી જોઈએ, કે જો દરેકના તમને આ વસ્તુ ખબર છે કે કયા માટે કયું લેવાનું છે અને આ રીતના ઇન્ડિકેશન આ મેન છે સૂત્ર. બાકી ડિસ્પ્લેમાં તો કંઈ પણ તમે અહીં ડિસ્પ્લેમાં જે લખવું હોય એ આ બે કૌંસની અંદર લખી શકાય, કે અહીં જે પણ લખો એ ડાયરેક્ટલી ત્યાં પ્રિન્ટ થશે એટલે બતાવશે, ખાલી ડિસ્પ્લે કરશે. બાકી મેન ઇક્વેશન આ છે, કે આ જો તમને ઇક્વેશનો બધા આવડે છે તો આરામથી તમે સોલ્યુશન એનું કરી શકશો. હવે રન કરીએ આ ફાઇલને, આપણે રન કરીએ, તો રન કરશું એટલે એન્ટર વેક્ટર એ ઇન ધ ફોર્મ્યુલા ફોર્મેટ એ બી સી, એટલે અહીંયા જેવું લખેલું હતું આમાં અહીંયા સેમ એની રીતે આવી ગયું છે. આ એન દર્શાવ્યું છે મતલબ કન્ટિન્યુ ક્યાં સુધી પણ લઈ શકાય. હવે એ ઇક્વલ ટુ આપેલું છે 2 4 5 કૌંસ પૂરો એન્ટર, ફરતી બી માટે આપેલું ડાયરેક્ટલી વેલ્યુ નાખશો તો લેશે નહીં, તો કાઉન્સમાં જ નાખવાનું છે 3 2 એન્ડ 4 બીની વેલ્યુ. બીની વેલ્યુ નાખશો એટલે રિઝલ્ટ આવી જશે. હવે મેગ્નિટ્યુડ ઓફ એ, એટલે મેગ્નિટ્યુડ ઓફ એ જે ફાઇન્ડ કરેલું હતું, તો કે આ સૂત્ર લગાવે અને ડાયરેક્ટલી આ વેલ્યુ મળી જશે. એવી રીતના સેમ મેગ્નિટ્યુડ ઓફ બી, યુનિટ ડાયરેક્ટ યુનિટ વેક્ટર ઇન ડાયરેક્શન એ, યુનિટ વેક્ટર ડાયરેક્શન બી, બી માટેનું પછી એ સમ ઓફ એ પ્લસ બી બરાબર એનું અને બીનું એ ડાયરેક્ટલી સમ થઈ જશે. અહીં ચેક પણ કરી લઈએ, 2 વત્તા 3 5, 4 વત્તા 2 6, 5 વત્તા 4 9 આવી ગયા છે. એવી રીતના સેમ ડિફરન્સ 2 માઇનસ 3 તો -1, 4 માઇનસ 2 2, 5 માઇનસ 4 1, તો આ સાચા છે. મતલબ આ બધા એ ઇક્વેશન પ્રમાણે કમ્પ્લીટ સાચું છે. એવી રીતના સેમ ડોટ પ્રોડક્ટ અને બીજું નેક્સ્ટ છે ક્રોસ પ્રોડક્ટ. તો આ જે હતા વેક્ટર કેલ્ક્યુલસ કેવી રીતના, હવે બીજા હજુ ઘણા બધા સૂત્ર છે તો એ સૂત્ર પ્રમાણે નાખતા જશો તો એમ એ વેલ્યુ મળતી જશે. તો આમાં કેટલું પણ તમે એડવાન્સ કરી શકો, જો તમારા પાસે સૂત્ર છે અને વેલ્યુ છે તો તમે વેક્ટર કેલ્ક્યુલસની અંદર, કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં જે પ્રેક્ટિકલ આવે છે, કે જે કોડિંગ દ્વારા કરી શકાય, કે એક્ઝામ્પલ આવે છે, તો એ બધા આની અંદર કરી શકાશે. હવે હજુ તો કેટલાય સર્કિટ એન્ડ નેટવર્ક છે, એમાં થિયરમ આવે અલગ અલગ પ્રકારના, તો એનું કોડિંગની રીતે તમે જો આ રીતના સોલ્યુશન કરી નાખો તો એનું તમે કેટલા પણ
કેટલું પણ લાંબુ ઇક્વેશન બનાવે અને ડાયરેક્ટલી રિઝલ્ટ મેળવી શકે. હવે આનો ફાયદો શું કે તમારે ક્યારે પણ ચેક કરવાનું હશે હવે તો આ વેલ્યુ ખાલી બદલવાની રહેશે, બાકી આ બધું સેમ રહેશે, એક જ વાર બનાવવાનું છે. જેવું અહીં વેલ્યુ ઉપર ચેન્જ કરી દેશો કે જે ડિસ્પ્લે અહીંયા નાખવાની છે અંદર વેલ્યુ કોઈ બી નાખશો તો આ ઓટોમેટિક આ બધા રિઝલ્ટ આપી દેશે. તો આ સિમ્પલ હતું વેક્ટર કેલ્ક્યુલસ. આ આશા રાખું તમને દરેક વસ્તુ સમજાયેલી હશે. આભાર.